નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું કળશમાં. આપણે ગુજરાતીઓ અને સાંસ્કૃતિક વિવિધતા એકમેકની સાથે એવી રીતે જોડાયેલા છે, જાણે ફૂલ અને સુગંધ, જાણે મોબાઈલ અને SMS. આપણે ત્યાં સાંસ્કૃતિક થનગનાટ છે તો વેપાર અને ઉદ્યોગોની વાઇબ્રન્સી પણ. અને આમ છતાં પણ આપણી અસ્મિતાના અનેક અંશ વિશે આપણે બિલકુલ બેખબર હોઈએ છે. ગુજરાત અને ગુજરાતીઓની જેટલી ખાસિયતો, સિદ્ધિઓ અને ખૂબીઓ બહાર આવી છે એના કરતાં પણ અનેક ગણી ધરબાયેલી પડી છે. અને આવી જ ખૂબીઓ, ખાસિયતો અને સિદ્ધિઓને વીણી વીણીને આપ સૌના સુધી લાવે છે કળશ. જી હા દર્શક મિત્રો, કળશમાં સમાશે કાંઈ કેટલીય ઘટનાઓ, વ્યક્તિઓ તથા સ્થળો, વિષયોની પણ કોઈ જ સીમા નથી. કળશમાં હશે આપની કલ્પનાના અને પસંદના વિષયો, તો આપની કલ્પના બહારના પણ. તો ચાલો રાહ જોયા વગર કરીએ શુભસ્ય શીઘ્રમ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના. જી હા દર્શક મિત્રો, હું સરસ્વતી વંદના કરી રહી હતી એ તો આપ સૌને ખબર પડી જ ગઈ હશે. પણ શું આ શ્લોકના શબ્દે શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ? જો સંસ્કૃત પાઠશાળામાં ભણ્યા હોત ને તો ચોક્કસ જાણતા હોત. પણ અપની તો પાઠશાલા મસ્તી કી પાઠશાલાના મોડર્ન સ્ટુડન્ટ્સને આનો અર્થ કદાચ ન ખબર હોય, તે સ્વાભાવિક છે. પણ જો આપણી સાંસ્કૃતિક ધરોહર સમી સંસ્કૃત ભાષા જ જો શિક્ષણનું માધ્યમ હોય, તો તમે ભલે કોઈ સંસ્કૃત પાઠશાળામાં ભણ્યા હો કે ન ભણ્યા હો, આજે તમને એની યાત્રા ચોક્કસ કરાવી દઈએ. અમદાવાદ પાસે સોલા ગામમાં આવેલી શ્રી ભાગવત વિદ્યાપીઠ આજે ઘણું જાણીતું ધાર્મિક સ્થળ છે. શ્રી ભાગવત વિદ્યાપીઠના આ વિરાટ અને રમણીય સંકુલમાં જ આવેલું છે શ્રી વર્તંતુ સંસ્કૃત મહાવિદ્યાલય. ભારતની પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાથી અહીં 8મા ધોરણથી MA સુધી, એટલે કે પ્રથમાથી આચાર્યની ઉપાધિ સુધીનું શિક્ષણ અપાય છે. આજે 450 વિદ્યાર્થીઓને સમાવતા આ મહાવિદ્યાલયની શરૂઆત થઈ આશરે 39 વર્ષ પહેલા, જ્યારે પૂજનીય બ્રહ્મર્ષિ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ શ્રી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી. સંસ્કૃતના ચિરંતન મૂલ્યને સમાજમાં ધબકતું રાખવાની તેમની ઉદાત્ત ભાવના અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે અહીંથી બહાર પડેલા વિદ્યાર્થીઓ આજે શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ઊંચી નામના મેળવી રહ્યા છે. વિદેશોમાં આવેલા મંદિરોમાં સેવા બજાવતા પૂજારીઓમાંથી મોટા ભાગના આ મહાવિદ્યાલયના જ વિદ્યાર્થીઓ છે. અહીં અભ્યાસ કરતા ઋષિકુમારોને તેમને અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી, એટલે કે 10 વર્ષ સુધી રહેવાનો, જમવાનો, કપડાનો, પુસ્તકોનો અને શૈક્ષણિક ફીનો ખર્ચ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે. અહીં ભણતા વિદ્યાર્થીઓનો નિત્યક્રમ આપણને આપણી પ્રાચીન વિદ્યાપીઠોના સુવર્ણ યુગની યાદ અપાવે છે. સવારે 5:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી 1/2 કલાકમાં તૈયાર થઈ જવાનું, 6 થી 6:30 સુધી સંધ્યા, એટલે કે મનસા વાચા કર્મણા કોઈ પણ રીતે થયેલું પાપ ધોવા તેમજ જનોઈ પહેરવાનો અધિકાર જાળવી રાખવા પૂજા કરવાની. સંધ્યા પછી આવે પ્રભાત ફેરી અને ત્યારબાદ મંદિરમાં ભજન, પછી છાત્રાલય પરત આવી નાસ્તો કરીને આવર્તન કરવાનું, એટલે કે અગાઉ જે ભણ્યા હોઈએ તે ફરી તૈયાર કરવાનું, તે પછી ભોજનશાળામાં પહોંચી જવાનું ભોજન માટે. પછી સમય છે મહાવિદ્યાલયમાં ભણવાનો. અહીં ભણાવવામાં આવતા વિષયો પણ કેવા, સાહિત્ય વ્યાકરણ તો ખરા જ, ઉપરાંત ન્યાય, મીમાંસા, જ્યોતિષ, કર્મકાંડ, વેદ, ઉપનિષદ, સંગીત, ધર્મશાસ્ત્ર. કર્મકાંડની વિધિ તો પ્રેક્ટિકલ કરીને પણ ભણાવાય છે,
આ મહાવિદ્યાલય સમયની સાથે પરિવર્તનશીલ પણ રહ્યું છે. બદલાતા યુગની સાથે રહેવા અહીં અંગ્રેજી ઉપરાંત કમ્પ્યુટર પણ શીખવાડાય છે. અત્યાધુનિક કમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંસ્કૃતનો સમન્વય પણ અહીંના વિદ્યાર્થી મતંગ ગોસ્વામીએ કરી બતાવ્યો છે. તેમણે સંસ્કૃત વ્યાકરણમાં કમ્પ્યુટરનું અલ્ગોરિધમ તૈયાર કર્યું છે. કમ્પ્યુટર એ માત્ર બે જ અક્ષરો પર ચાલી રહ્યું છે, એક છે વન અને એક છે ઝીરો. એવી જ રીતે જો આપણે સંસ્કૃત સાહિત્યનું છંદશાસ્ત્રમાંથી માત્ર એક છંદશાસ્ત્રમાંથી જ ઉદાહરણ લઈએ તો છંદશાસ્ત્રમાં પણ બે જ એવા એક અક્ષર છે, એક છે લઘુ અને એક છે ગુરુ. એવી જ રીતે જેમ કે માત્રાઓમાં અલગ અલગ આવે છે, જેમ કે નનામી છે તો નનામીમાં લઘુ આવશે, મમાં ગુરુ આવશે અને મીમાં એ પુનઃ લઘુ આવશે. એ જ રીતે કમ્પ્યુટરમાં વન અને ઝીરો, વન અને ઝીરો, એના ઉપરથી જ તો બધા કમ્પ્યુટરના પ્રોગ્રામો ચાલી રહ્યા છે. આ રીતે આ મહાવિદ્યાલયમાં પ્રાચીન અને અર્વાચીન જ્ઞાન શક્તિનો સમન્વય થયો છે. ઉપરાંત અહીં કમ્પ્યુટર ક્વિઝનું આયોજન થાય તો સંસ્કૃત અંતાક્ષરી, પ્રવચન અને નાટકો પણ યોજવામાં આવે. અહીં દર શનિવારે યોજાતી પ્રાર્થના સભામાં કાવ્યપઠન, નાટિકા કે વિદ્યાર્થીએ કરેલા સંશોધનની રજૂઆત કરવામાં આવે છે. રાષ્ટ્રીય સ્તરે યોજાતી અખિલ ભારતીય સંસ્કૃત સંભાષણ સ્પર્ધામાં કાશી અને દક્ષિણ ભારતના સંસ્કૃત જગતના વિદ્વાનો પણ ભાગ લેતા હોય છે. આવી સ્પર્ધાઓમાં પણ અહીંના અનેક વિદ્યાર્થીઓ અનેક સુવર્ણચંદ્રકો જીતી લાવ્યા છે. આ મહાવિદ્યાલય સંસ્કૃત ભાષાના સંશોધનમાં તો ગુજરાતનું કાશી કહેવાય છે. સંસ્કૃત ભાષાની સેવા શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા વિશ્વની અંદર કરવામાં આવે છે. કે ગામે ગામ એક સંસ્કૃતનો વિદ્વાન હોય કે જેની પાસે લોકો અપેક્ષા કરે કે અમને શાસ્ત્ર મળે, વેદ મળે, સંહિતા મળે, પુરાણ અને સ્મૃતિ મળે અને શ્રુતિ મળે. જો આ એક સ્વપ્ન પૂજ્ય દાદાજીનું કે શ્રીમદ ભાગવત વિદ્યાપીઠ દ્વારા એવા ઋષિકુમારો, એવા વિદ્વાનો, એક એક સિંહ, ઓજસ્વી, વર્ચસ્વી, બ્રહ્મસ્વી, વિરસ્વી આવા ઋષિઓ ઉત્પન્ન થાય. આ વિશાળ પરિસરમાં જ આવેલો છે શ્રી કલ્પતરુ પ્રાસાદ. વૈદિક અને પ્રાચીન સંસ્કૃતિના દર્શન કરાવનાર દિવ્ય પ્રાસાદ. પ્રાસાદની દિવાલોમાં શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકોને આરસ પથ્થર પર કંડારવામાં આવ્યા છે. એક સાથે 5,000 જેટલી વ્યક્તિઓને સમાવી શકતા આ પ્રાસાદમાં 12 માસ ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ વહે છે. અહીંની ખાસિયત છે મંત્ર લેખનનો અનંત મહિમા ગાતી મંત્ર બેંક. આ બેંક રૂપિયાના બદલે મંત્ર રત્ન જમા કરે, ખાતા નંબર આપે, મંત્રનો હિસાબ રાખે, પાસબુક આપે, અરે મંત્રોનું વ્યાજ પણ આપે. માલ મિલકત કરતા પણ વધુ કિંમતી એવા મંત્રોની આ બેંકના લાખો સભ્યો પોતાના અંતરમનને નિરંતર શુદ્ધ રાખી રહ્યા છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ માત્ર આ સંસ્કૃત મહાવિદ્યાલય કે મંદિરના કારણે જ નહીં, અન્ય કેટલાક કારણે પણ ગુજરાતની મોંઘેરી મૂડી સમાન છે. ઇતિ વાર્તા. દર્શક મિત્રો, તમને કદાચ એવું લાગતું હશે કે આ વાત અહીં જ પૂરી થઈ, પણ ના, જ્ઞાનની વાત ક્યારેય પૂરી નથી થતી અને થવી પણ ન જોઈએ. જ્ઞાનનો એક છેડો છે પ્રાચીન સંસ્કૃત ભાષા, તો બીજો છેડો છે અત્યાધુનિક વિજ્ઞાન. અરે ભાષામાં પણ વિજ્ઞાન હોય છે. જુઓ ને, અત્યારે હું અહીં ઊભી ઊભી આપ સૌની સાથે વાત કરી રહી છું અને આપ ઘરે બેઠા બેઠા ટીવીના પડદે મારી સાથે વાત કરી રહ્યા છો. તમને ખબર છે આ શું છે? અરે દર્શક મિત્રો, આ જ તો છે વિજ્ઞાન. અને આપણા જીવનમાં એવી તો અનેક બાબતો છે જેના વગર એક ડગલું પણ ભરવું શક્ય નથી હોતું, પણ એની પાછળનું વિજ્ઞાન આપણે કદાચ નથી જાણતા હોતા. વિજ્ઞાન આપણને કંટાળાજનક લાગતું હોય,
વિજ્ઞાન આપણને અઘરું લાગતું હોય, પણ જો એ જ વિજ્ઞાન અને એ જ વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવામાં આપણને મજા પડતી હોય તો મજા આવી જાય ને. તો ચાલો આવી જ મજા લેવા માટે ફટાફટ પહોંચી જઈએ સાયન્સ સિટી. મજા આવશે ખરેખર. અમદાવાદ પાસે સરખેજ ગાંધીનગર હાઈવે પર વિજ્ઞાન નગરી એટલે કે સાયન્સ સિટીમાં આપનું સ્વાગત છે. જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ સાયન્ટિફિક ટેમ્પર હોવો બહુ જરૂરી છે. એ માટે જરૂરી છે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની સહેલી રસપ્રદ સમજણ. આપને જો કોઈ બાબત માત્ર કહેવામાં આવશે તો મોટા ભાગે આપ ભૂલી જશો, બતાવવામાં આવશે તો કદાચ યાદ રહેશે, પણ જો આપ પોતે તેમાં સામેલ થશો તો ક્યારેય નહીં ભૂલો. આ હકીકતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 107 હેક્ટરની વિશાળ જગ્યામાં આ સરસ મજાનું સાયન્સ સિટી બનાવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે ભારતનો આ પ્રકારનો આ સૌ પ્રથમ પ્રોજેક્ટ છે. સાયન્સ સિટી એક મહત્વ અને પડકારરૂપ માધ્યમ છે જેના દ્વારા વિજ્ઞાનના પ્રતિ સમાજને જાગૃત કરવામાં આવે છે, જેનાથી આપણા સમાજના બધા લોકો તેનું મહત્વ સમજી શકે અને કેવી રીતે આગળ લઈ શકીએ છીએ. અને આ જ માધ્યમથી અમે લોકો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે આવનારા દિવસોમાં આવશે તેને ચેલેન્જ કરી શકીશું. સાયન્સ સિટી બનાવવાનો મુખ્ય હેતુ છે એડ્યુટેનમેન્ટ, એટલે કે શિક્ષણ સાથે મનોરંજન. અહીં પ્રવેશતા જ સંપૂર્ણપણે વિજ્ઞાનમય બની જવાય. કુદરતના રહસ્યો અને વિજ્ઞાનના કોયડાઓના ઉકેલનો અહીં જાતે જ અનુભવ થાય. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો આપણને રસ પડે એ રીતે અહીં મૂકવામાં આવ્યા છે. પ્રયોગ જુઓ, સમજો અને પછી જાતે કરો. એક વિશાળ સાયન્સ હોલમાં અહીં અનેક પ્રયોગો મૂકવામાં આવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કેવી પ્રગતિ થઈ છે તેનો અંદાજ પણ અહીં આવી જાય. બાળકોને તો અહીં ઓર મજા આવે. આ ઉગતી પેઢીમાં વિજ્ઞાનનો પ્રસાર થાય એ પણ સાયન્સ સિટીનો હેતુ છે. સાયન્સ સિટી એ સાયન્સ મ્યુઝિયમ કરતાં અલગ છે. સાયન્સ મ્યુઝિયમનું નામ સાંભળીએ તો આપણને એવું થાય કે સાયન્સના મોડલ હશે, નમૂના જોવા મળશે, એના ફોટોગ્રાફ જોવા મળશે. અને ત્યાં શું થાય છે કે જનરલી સાયન્સ મ્યુઝિયમમાં ડોન્ટ ટચ એક એવું બોર્ડ મૂક્યું હોય છે કે તમે ત્યાં જાઓ તો એક મોડલ છે પણ ડોન્ટ ટચ, જસ્ટ સી. જ્યારે સાયન્સ સિટી એ તદ્દન જુદું છે. અહીંયા અમે ટચ અને ઇન્ટરેક્ટ એટલે કે જાતે મોડલને સાથે સમજો, મોડલની સાથે પ્લે કરો, અને એ વિજ્ઞાનનો નિયમ તમને એટલો સરળતાથી સમજાય છે કે જીવનભર ભૂલી નહીં શકો. કારણ કે એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. દરેક વ્યક્તિ સતત કંઈક ને કંઈક વિચારતી તો રહે છે. એના મનમાં કુતૂહલ એટલે કે ક્યુરિયોસિટી એ સતત એના મનમાં ચાલતી હોય છે. અહીંયા અમે ક્યુરિયોસિટીને ઉદ્દીપકનું કામ કરીએ છીએ. અકલ્પનીય પ્રોજેક્ટો અને રોમાંચપૂર્ણ ઉદાહરણો અચરજથી આંખો પોળી થઈ જાય અને ક્યારેક ખળખળાટ હસી પડાય તેવા વિવિધ મોડલ્સ, આ બધું આપણને ડગલે ને પગલે વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ કરાવે. એવું વિજ્ઞાન શિક્ષણ જે ખરેખર વિચારતા કરી મૂકે. અમે બધા એક્ઝિબિટ્સ જે સાયન્સ સિટીમાં બનાવીએ છીએ તે એક અમારું વોચવર્ડ છે, એજ્યુટેટમેન્ટ. જે આવનારા બાળકો જોશે પહેલાં તેમને મનોરંજન મળવું જોઈએ, મનોરંજન દ્વારા તેમને શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણ અને મનોરંજનને ધ્યાનમાં રાખીને અમે એક્ઝિબિટ્સ બનાવીએ છીએ. અહીં એક બેઝિક વિજ્ઞાન ગેલેરી છે. અહીં સમજવા મળે આપણા રોજિંદા જીવનની અનેક ઘટનાઓનો વૈજ્ઞાનિક આધાર. આ છે ઉર્જા શિક્ષણ પાર્ક. આપણો દેશ વીજળી, પેટ્રોલ, ડીઝલ, કોલસો, ગેસ વગેરે પરંપરાગત ઉર્જા સ્ત્રોતની ભારે ખેંચ અનુભવી રહ્યો છે. તેથી જ આપણે વહેલાસર એ જાણી લેવું જરૂરી છે કે વિવિધ પ્રકારના બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કેવી રીતે વધુ ને વધુ કરી શકાય.
અહીં મોડલ્સની મદદથી એ સમજાવવામાં આવ્યું છે. સાયન્સ સિટીનું સૌથી મોટું કોઈ આકર્ષણ હોય તો તે છે આઈમેક્સ 3D થિયેટર. 3 ડાયમેન્શન્સ એટલે કે ત્રિપરિમાણીય ટેકનિકથી વિશ્વમાં બનતી કેટલીક અદ્ભુત ફિલ્મો અહીં બતાવાય છે, જેમ કે ટીરેક્સ અને ગાલાપેગોસ. બસ ચશ્મા પહેરીને જુઓ એટલે જાણે નજર સામે વાસ્તવિકપણે બધું જ બનતું હોય તેવો અનુભવ થાય. અહીંની ડિજિટલ સાઉન્ડ સિસ્ટમ ફિલ્મ જોવાના અનુભવને એકદમ જીવંત બનાવી દે છે. સાયન્સ સિટીની એક નોંધપાત્ર વિશિષ્ટતા છે અહીંનો મ્યુઝિકલ ફાઉન્ટેન, સંગીતમય ફુવારો. એશિયાનો આ સૌથી મોટો ફુવારો સંગીતની ધૂન પ્રમાણે પાણીની છોળો એવી રીતે ઉડાડે કે મન થનગની ઉઠે. આ ઉપરાંત અહીં રોમાંચક અનુભવ કરાવતી રાઇડ્સ પણ છે. અને આ છે પેવિલિયન, વિજ્ઞાન સંબંધી વાર્તાલાપ, પ્રેઝન્ટેશન કે પછી પ્રયોગો કરવા માટે. સાયન્સ સિટીમાં સતત કંઈક નવું ઉમેરાતું રહેશે. ભવિષ્યમાં અહીં અર્થ સ્ટેશન, સૌર ઉર્જાથી ચાલતી મિનિબસ, પ્લેનેટ અર્થ, લાઈફ સાયન્સ પાર્ક, LED ડિસ્પ્લે પણ બનશે. કેમ દર્શક મિત્રો, વિજ્ઞાન નગરીના વિસ્મયમાંથી હજુ બહાર નથી આવ્યા ને? અરે ભાઈ જલ્દી કરો, કમોન, કારણ કે હવે આપણે જવાનું છે પ્રેમનગરમાં, જ્યાં એક પ્રજ્ઞાચક્ષુ કરે છે સંગીતની આરાધના, અને આરાધનાની સફરમાં એ કરે છે પ્રેમની સાધના. આ વાત છે ઉર્મિશભાઈ મહેતાની. જન્મ 1970માં અને અત્યારે રહેવાનું અમદાવાદ પાસે બોપલમાં. તેઓ બાળક હતા ત્યારે તેમને હડકવાના ઇન્જેક્શનની આડઅસર થઈ અને તેમણે હંમેશ માટે દ્રષ્ટિ ગુમાવી દીધી. આ થોડી ક્ષણોનો અંધકાર આપનાથી સહન નહીં થયો હોય, ખરું ને? પરંતુ ઉર્મિશભાઈ તો વર્ષોથી આ જ જિંદગી જીવી રહ્યા છે. પણ તેમણે દ્રષ્ટિ ગુમાવી એમ કહેવું ખોટું ગણાશે. તેમણે માત્ર આંખો ગુમાવી હતી, દ્રષ્ટિ તો વધુ તેજ થઈ ગઈ હતી. તેમણે નાનપણથી જ પોતાના જીવનને સંગીતના સૂરમાં ઢાળી દીધું. તેઓ સંગીત સ્પર્ધાઓમાં પણ ભાગ લેતા રહ્યા. 1986માં તેઓ શાસ્ત્રીય સંગીતની સ્પર્ધામાં પ્રથમ વિજેતા બન્યા. અને 1987માં તો તે વખતના રાષ્ટ્રપતિ આર વેંકટરામનના હસ્તે તેમનું સન્માન પણ થયું. 10મા અને 12મા ધોરણમાં સારા માર્ક્સે પાસ થયા, પણ ખરી કસોટી તો હવે હતી. અત્યાર સુધી તો બ્રેઇલ લિપિમાં ભણ્યા, પણ કોલેજમાં આવી સુવિધા નહોતી. પરંતુ મક્કમ મનોબળ આગળ પહાડો પણ વામણા લાગે છે. મિત્રો પાસે પુસ્તકો વંચાવી, ટેપ રેકોર્ડર પર રેકોર્ડ કરીને ઉર્મિશભાઈ ભણવા લાગ્યા. તેઓ ઇંગ્લિશ લિટરેચર સાથે MA થયા અને ગુજરાત કોલેજમાં ઇંગ્લિશના લેક્ચરર તરીકેની નોકરી મેળવી. કંઈક મારે નવું કરવું છે, બધા કરતા આગળ જવું છે, બધા કરતા વધારે સાઇન આઉટ થવું છે, અને એની સામે આ મારી આ આંખની મર્યાદા, આ બંને વસ્તુને વચ્ચે રિકન્સાઇન કરી મારી મર્યાદાને ઓળંગી અથવા અતિક્રમી અને આગળ નીકળવાનો જે આ તબક્કો હતો, દેટ વોઝ રિયલી સ્ટ્રગલિંગ ટાઈમ. એ વખત મેં ખૂબ સ્ટ્રગલ કરી છે. અભ્યાસ સાથે ઉર્મિશભાઈની સંગીતની સાધના પણ અવિરત ચાલુ જ હતી. તેમણે એક મ્યુઝિક શો માટે કેન્યાનો પ્રવાસ પણ કર્યો. પરંતુ જેમ સંગીતને કોઈ સીમાડા નથી હોતા, તેમ પ્રેમને પણ નહીં. સંગીતની સફર કરતા કરતા ઉર્મિશભાઈ સાથે એક યુવતીને પ્રેમ થઈ ગયો, અને તે પણ દ્રષ્ટિવાન યુવતી, વૈશાલી. ઉર્મિશને પહેલી મુલાકાતથી જ હું પસંદ કરવા લાગી હતી. એમનું લાઈફ પ્રત્યે જે પોઝિટિવનેસ અને એમની જે એમનો જે સેલ્ફ રિલાયન્ટ
વ્યક્તિત્વ છે એના તરફ હું ઘણી આકર્ષાઈ હતી. અને પછી અમારા જીવનમાં સંગીત તો હતું જ, એટલે સંગીતે અમને બંનેને, સંગીત અમને બંનેને ઘણું નજીક લાવ્યું છે. વૈશાલીના પરિવારજનોના વિરોધ છતાં બંને એ લગ્ન કર્યા. આજે આ બંને જીવન અને સંગીતની સફરમાં એકમેકનો સંપૂર્ણ સાથ નિભાવી રહ્યા છે. તેમણે સાથે ગાયેલા ગીતોની 25 અને ઉર્મિશભાઈએ ગાયેલા ગીતોની 70 કેસેટો બહાર પડી ચૂકી છે. ઉર્મિશભાઈના સુરીલા સુરનો જાદુ એવો છે કે જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશન હેઠળ તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીતો ગાયા છે. અને હવે જાણો એથી પણ રસપ્રદ વાત. તાજેતરમાં જ ઉર્મિશભાઈના જીવન પર આધારિત એક ફિલ્મ બની, જેનું નામ છે લવ ઇઝ બ્લાઇન્ડ. જી હા દર્શક મિત્રો, જો મનની આંખો ખુલ્લી હોય ને તો બધું જ શક્ય છે, અને એટલે આવી અનેક વાતો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ અમારા કેમેરાની આંખે. અને આપને અર્પણ કરીએ છીએ આપણી અસ્મિતા અને ગૌરવનો આ કળશ. જી હા દર્શક મિત્રો, સમય ખૂટશે કળશ નહીં, એટલે જ આજના કળશનું આચમન આજે અહીં સુધી જ. ફરી મળીશું નેક્સ્ટ વીક, ત્યાં સુધી આવજો.